આવતી ચૂંટણીમાં હાર પાડી ગયેલી ભારતીય જનતા પાર્ટી ગમે તે રીતે હવા ત્યાં ફેલાવી રહી છે. આવડી મોટી આફત આજે અતિવૃષ્ટિને કારણે લોકો મરી ગયા છે, પશુપાલન મહામૂલું તણાઈ રહ્યું છે, ત્યારે ધારાસભ્યની ખડકપડોશમાં પડેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા મારફત ખોટા સમાચારો ફેલાવી અમરેલીના પૂર્વ સાંસદ જિલ્લા પંચાયતના પ્રમુખ જૈનીબેનના પિતા કમલમની મુલાકાત લીધી તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ વાતને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. ભારતીય જનતા પાર્ટીની ચિત્રે હાલ થવાની છે 2017ની ચૂંટણીના, ત્યારે ગમે તેવી વાતો કરી ખરીદ પરોશમાં જેને ગાળો દેતા હતા એને ભારતીય જનતા પાર્ટીમાં સંઘરી રહ્યા છે, જેને ભ્રષ્ટાચારી કહેતા હતા એમને એ લોકો છાવરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધી મૂલ્યોનું સરેઆમ મરણ કર્યું છે. ગાંધી મૂલ્યો જાળવવા જોઈએ તેને બદલે ગાંધી મૂલ્યનું અપમાન કર્યું છે, તેને ગુજરાતની પ્રજા ક્યારેય સાંકળી શકવાની નથી. હું કોંગ્રેસનો એક સૈનિક છું. કોંગ્રેસ એક એવી સંસ્થા છે કે જે વિચારધારાના કારણે દેશને 21મી સદીમાં લઈ જવા માટેનું રાજીવજીનું સ્વપ્ન આજે દુનિયાના તમામ દેશોમાં આગળ લઈ જવા માટેનું કામ કરી રહી છે. ત્યારે એના સૈનિક તરીકે ટિકિટ કે કોઈ હોદ્દો એ કોંગ્રેસ કાર્યકર્તા માટે મહત્ત્વનો નથી, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ગરીબ માણસોની ચિંતા કરવી, ગુજરાતનું ગૌરવ વધારવું, દેશનું ગૌરવ વધારવું તે છે. ત્યારે આ વાહિયાત મારી વિરુદ્ધના જે સોશિયલ મીડિયા મારફત મેસેજ ફેલાવ્યા છે તેની વિરુદ્ધમાં જિલ્લા પોલીસ વડાને મેં પત્ર લખીને, જેમણે પણ મારી વિરુદ્ધમાં આવા સમાચારો પ્રસિદ્ધ કર્યા છે તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કડકમાં કડક સજા કરવા માટેની માગણી કરી છે, અને મારી પ્રતિષ્ઠાને જે નુકસાન કરવા માટેનો પ્રયાસ કર્યો છે એને પ્રજાજો માફી માગવા માટેની મેં વિનંતી કરી છે, અને હવરામી આવા કોઈ તત્વો ફરી વખત આવું કૃત્ય ન કરે તેના માટે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસને રજૂઆત કરી છે. આ પત્રથી રજૂઆત કરી છે, સોશિયલ મીડિયા મારફતો જે સમાચારો પ્રસિદ્ધ થયા છે તેની પણ કોપી મોકલી છે, કોના નામથી પ્રસિદ્ધ થયા છે તેની પણ કોપી મોકલી છે, અને મારા કાર્યકર્તાઓને વિનંતી કરી છે આવા ખોટા સમાચારો જે પ્રસિદ્ધ થઈ રહ્યા છે તેને કોઈ રદિયો નહીં આપવો. કોઈ કાર્યકર્તાને જાણ થાય તો તરત જ ફોન ઉપર જાણ કરવી, આવા પ્રચારથી બહાર દૂર રહેવું તેના માટેની પણ હું ટીવી માધ્યમ મારફત મારા કાર્યકર્તાઓને વિનંતી કરું.